नमस्कार मित्रों, आज आप भारत सरकार द्वारा जे घरे घरे एनर्जी उत्पन्न माटे एक सोलर रूफटॉप दरेक घर पर लगावानी योजना चाले छे। तो मैं मारा घर पर 3.3 किलोवॉट सोलर रूफटॉप लगावेली छे, तो तेना विषे आ वीडियो में जोईए। अहीं टोटल तमने जोवा मळे छे, आ बाजू 5 फ्लेट छे અને પેલી બાજુ પણ 5 ફ્લેટ લગાવેલી છે, બરાબર। હવે અહીંયા તમે જોશો તો આ એક ફ્લેટમાં ટોટલ જે અંદરની ફ્લેટ ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6ની પેટર્નવાળું આ એક ફ્લેટ બનેલી છે। ઘણામાં 8 આવે છે, ઘણામાં 10 પણ હોય છે। તો આ જે સિલિકોનની બનેલી જે ફ્લેટ છે એની મદદથી સૂર્યના પ્રકાશના કિરણો આની ઉપર પડે છે અને એની મદદથી ડીસી વોલ્ટ આપણને મળે છે, જે જીબીના મીટર થ્રુ એને પાવર જાય છે અને આપના ઘરે એસી પાવર એટલે કે અલ્ટરનેટિવ કરંટ આપને એના બદલે મળે છે। એટલે વીજળીનું બિલ જનરલી આપણે ભરવાનું થતું નથી। જે યુનિટ આપણે વાપરીએ છીએ અને આપણા જમા જે યુનિટ થાય છે એ પણ અહીંયા જોવા મળે છે। તો આ છેલ્લા 6 મહિનાની અંદર ઘણી બધી સરકારની ભારત સરકારની યોજનાને કારણે 3.3 કિલો વોટ જે તમે લગાવો તો એ લગભગ 85,000ની આસપાસ એ થઈ શકે છે। આપણે લગાવેલી છે સાયન પાવર કંપની છે એની આપણે આ સિસ્ટમ લગાવેલી છે। તો મિત્રો, આ રીતે આપણે સળંગ 10 ફ્લેટ લગાવેલી છે, બરાબર। તો અહીંથી સીધો આપણે ગિરનાર પણ જોઈ શકીએ છીએ મિત્રો, તમારી સામે જોવા મળે છે ગિરનાર, બરાબર। અહીંયા આ જે દેખાય છે એ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ એનો લાલબાગ કરીને એની જમીન છે અને અહીંયા એનો બગીચો પણ છે। તો મિત્રો, અમારી સોસાયટીમાં લગભગ 80% જેટલા રૂફટોપ લગાવવામાં આવ્યા છે, અલગ અલગ કંપનીના તમે જોઈ શકો છો આ ચિત્રમાં। જેટલી સફાઈ રાખીએ એટલું આપણે આઉટપુટ વધારે મળે છે। તો તમે જોઈ શકો છો કે અઠવાડિયું થાય ત્યારે એમાં ભેજને કારણે ડસ્ટ જામી જાય છે, પછી પક્ષીઓની ચરક હોય છે। તો આ જેટલું આપણે ક્લીન રાખીશું એટલું આપણે આઉટપુટ વધારે મળશે। તો મેં એક મારા આઈડિયાથી એક પોતું બનાવ્યું છે સાફ કરવા માટે, તમે જોઈ શકો છો નજીકથી, તમે જુઓ કે આગળ અહીંયા પાઇપમાં એક ફુવારો રાખ્યો છે અને એમાં પાણી જશે। આખો પાઇપ તમને બતાવું છું કે આ રીતે અહીંયા એનું કનેક્શન આપેલું છે મિત્રો। અહીંયા કનેક્શન જુઓ, આ બાજુ આવી જાઓ, બરાબર ડાયરેક્ટ મોટરમાંથી કેવી રીતે પાણી જાય, આ વાલ આ ડાયરેક્ટ અહીંયા જશે અને આ વાલ તમે ધીમે ધીમે બંધ કરશો એટલે એ ફુવારાના રૂપમાં અહીંયા આપને મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હવે આપણે જોવા મળશે ફુવારો, આ રીતે સાફ થઈ જાય।
અગાસીમાં આપણે સોલાર પેનલની જે પ્લેટ જોઈ સીધું કનેક્શન અહીંયા આપેલું છે મિત્રો. અહીંયા વારી નામનું જે કન્વર્ટર છે એમાં ઉપર થતા ડીસી વોલ્ટેજને એસીમાં રૂપાંતર કરે છે અને ત્યારબાદ અહીંયા જીબી દ્વારા મૂકવામાં આવેલું સોલાર મીટર છે અને એમાંથી સીધું એસી મીટર જે છે આપણે દરેક ઘરમાં હોય છે એ મીટરમાં આપણો પાવર જાય છે. તો મિત્રો અહીંયા એક શરૂઆતમાં એમસીબી સ્વિચ મૂકવામાં આવી છે અને ત્યારબાદ બીજી પણ એમસીબી સ્વિચ છે જે અહીંયા પાવર સીધો મીટરમાં આવે છે. તો આનું કામ જોઈએ આપણે આ મીટરની અંદર. આ જે છે કન્વર્ટર, તો અહીંયા તમે રીડિંગ જોઈ શકો છો એ હું તમને બતાવવા માંગુ છું કે તમે સોલાર પેનલમાં કેટલા યુનિટ બન્યું છે તે અહીંયા તમે જોઈ શકો છો. અત્યારે સ્વિચ દબાવવાથી ટોટલ યુનિટ આપને જોવા મળશે બરાબર. તો અહીંયા ટોટલ આપને બતાવે છે 532.01 કિલો વોટ અવર્સ. પછી લોડ બતાવે છે, ફરી વખત આપણે દબાવીએ છીએ, મિનિટ બતાવે છે,
250 વોટ 0.5 એમ્પિયર પાવર 0.06 અને ટોટલ 532.01 કિલોવોટ અવર. તો અત્યાર સુધીમાં તમે જોયું હશે કે 24 તારીખ એટલે એક મહિનો પણ નથી થયો અને 534 યુનિટ આઉટપુટ મળ્યું છે. બીજો અહીંયા મિત્રો જોઈ શકો છો ડોંગલ છે, એમાં તમે તમારા મોબાઈલમાં મોનિટરિંગ કરી શકો, દરરોજ તમે જોઈ શકો છો. આની અંદર તમે તમારી સિમ કાર્ડ નાખી દો આ ડોંગલમાં, તો જેના આધારે તમે નેટવર્ક ઉપર જઈ અને તમારા સોલરનું દરરોજ મોનિટરિંગ કરી શકો છો અને જોઈ શકો છો. તો એમાં સિમ કાર્ડની પણ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ જે સોલાર મીટર તરીકે ઓળખાય છે, જે જીબી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઉપરથી જે વારીમાંથી પ્રવાહ સીધો અહીંયા વીજ પરિપથમાં અહીંયા આવે છે, જેમાં ડીસી વોલ્ટેજનું એસીમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા આપને ખબર પડે કે દરરોજ કેટલા યુનિટ બને છે અને અત્યારે કેટલા યુનિટ આપણા બન્યા છે. તો તમે જોઈ શકો છો 0.04 કિલોવોટ બતાવે છે અને ટોટલ અત્યાર સુધીમાં આપણે 529 કિલોવોટ અવર એટલે કેટલા યુનિટ આપણે આઉટપુટ મળ્યું છે. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે જીબીનું એસી મીટર છે. અહીંયા ઉપર લખેલા છે એના નંબર અને સોલાર ઉપર જૂના નંબર રીડિંગ લખેલું છે. નવા આઈપી એટલે આઈપી મીન્સ ઇમ્પોર્ટ અને નીચે ઈપી લખ્યો છે એટલે એક્સપોર્ટ. તો આ જે મીટરની અંદર આપણે જોઈ શકીએ છીએ એમાં બે પ્રકારના રીડિંગ આપને જોવા મળશે. અત્યારે સમય બતાવે છે 18:49 અને અહીંયા આવે 142 કિલોવોટ અવર આઈપી એટલે આપણે વાઇપરા છે. બિલ આવ્યા પછી આટલા યુનિટ આપણે વાઇપરા છે, ઇમ્પોર્ટ કર્યા છે. 412 ઈપી લખ્યા છે એટલે એક્સપોર્ટ કર્યા છે યુનિટ બરાબર. તો આ બંનેની બાદબાકી કરતાં જેટલા પણ યુનિટ બચે છે એ આપણા બેલેન્સ બોલે છે. એટલે આપણે જો બેલેન્સ હોય તો દર મહિને બિલ ભરવાની જરૂર રહેતી નથી અને અમુક સમય બાદ જીબી જેટલા પણ યુનિટ આપણા બેલેન્સ રહેતા હોય તેના આપને પૈસા આપે છે અને એક યુનિટના 2.75 લેખે આપને આપણા ખાતામાં જમા થાય છે અથવા ચેક દ્વારા પણ જીબી આપને પેમેન્ટ કરે છે. તો મિત્રો આ રીતે આપણે સોલાર રૂફટોપ દ્વારા વીજળીનો બચત કરીએ છીએ અને જીબીને આપણે વધારાના યુનિટ આપીએ છીએ અને તેના બદલામાં આપને યુનિટ દીઠ પેમેન્ટ ચૂકવે છે.